એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રવૃત્તિ પરથી આપણા માટે અહીંયા એક નાનો પ્રશ્ન બને કે એસિડ એ પાણીની ગેરહાજરીમાં એસિડિક સ્વભાવ શા માટે ધરાવતા નથી? તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું કે એસિડિક સ્વભાવ માટે એચ પ્લસ આયન જવાબદાર હોય છે અને પાણીની ગેરહાજરીમાં એસિડ એ એચ પ્લસ આયન મુક્ત કરી શકતા નથી. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે એસિડિક સ્વભાવ માટે એચ પ્લસ આયન જવાબદાર હોય છે, જ્યારે પાણીની ગેરહાજરીમાં એસિડ એ એચ પ્લસ આયન મુક્ત કરી શકતા નથી. માટે પાણીની ગેરહાજરીમાં એસિડ એ એસિડિક સ્વભાવ ધરાવતા નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજ પડીને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય તો યાદ રાખવાનું. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે એસિડિક ગુણધર્મ માટે એચ પ્લસ કૌંસમાં એક્વાયર્સ અથવા તો એચ થ્રી ઓ પ્લસ કૌંસમાં એક્વાયર્સ, કે જેને હાઇડ્રોનિયમ આયન કહે છે, અને બેઝિક ગુણધર્મ માટે ઓ એચ માઇનસ કૌંસમાં એક્વાયર્સ, કે જેને હાઇડ્રોક્સાઇડ આયન કહે છે, તો આ આયન જવાબદાર હોય છે. એટલે કે એસિડિક ગુણધર્મ અથવા તો એસિડિક સ્વભાવ માટે એચ પ્લસ આયન અથવા હાઇડ્રોનિયમ આયન, જ્યારે બેઝિક ગુણધર્મ એટલે કે બેઝિક સ્વભાવ માટે ઓએચ માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન જવાબદાર હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ટૂંકા પ્રશ્નમાં એમસીક્યુમાં કે ખાલી જગ્યામાં પૂછી શકાય તો યાદ રાખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો એક નાનો પ્રશ્ન જોઈએ. આમ તો આ પ્રશ્ન આપણે પ્રવૃત્તિ 2.9માં શીખી ગયા છીએ, એટલે કે પ્રવૃત્તિ 2.9ને આધાર આપણે જે કંઈ સમજ કે જે કંઈ માહિતી પ્રાપ્ત કરી એમાં આપણે શીખી ગયા છીએ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રવૃત્તિ 2.9ને આધારે આપણે આ પ્રશ્ન શીખવાનો છે. પ્રશ્ન કંઈક આવો છે કે એસિડની એસિડિક વર્તણૂક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો. એટલે કે એસિડની એસિડિક વર્તણૂક એટલે કે એનો એસિડિક સ્વભાવ એ પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સમીકરણ આપેલું છે, એચ સી એલ વત્તા એચ ટુ ઓ ગીવ્સ એચ થ્રી ઓ પ્લસ વત્તા સી એલ માઇનસ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ એ એસિડની પાણી સાથેની પ્રક્રિયા દર્શાવે છે. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણી બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, તો એચ થ્રી ઓ પ્લસ આયન અને સી એલ માઇનસ આયન છૂટા પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આયન એચ થ્રી ઓ પ્લસ આયન કેવી રીતે રચાય છે? તો યાદ રાખવાનું કે આ જે એચ સી એલ છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, એનું જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય છે એટલે કે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, તો આ એચ સી એલનું આયનીકરણ થાય છે. શું થાય છે? તો યાદ રાખવાનું કે એચ સી એલનું આયનીકરણ થાય છે, અને આયનીકરણ થઈને એચ પ્લસ આયન અને સી એલ માઇનસ આયન છૂટા પડે છે. આમ તો મેં તમને પ્રવૃત્તિમાં સમજાવેલું છે એટલે ખ્યાલ હશે જ, એટલે કે આ એચ સી એલનું આયનીકરણ થઈને એચ પ્લસ અને સી એલ માઇનસ આયન છૂટા પડે છે. હવે આ એચ પ્લસ આયન કે જેનું સ્વતંત્ર રીતે અસ્તિત્વ હોતું નથી, એટલે કે હાઇડ્રોજન આયન એ સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી, આથી આ એચ પ્લસ આયન એ આ પાણીના અણુ સાથે જોડાઈ જાય છે. આ એચ પ્લસ આયન પાણીના અણુ સાથે જોડાઈ જાય છે એટલે કે એની સાથે સંયોજાય છે. તો આ એચ પ્લસ અને એચ ટુ ઓ બંને એકબીજા સાથે જોડાય છે અને બને છે એચ થ્રી ઓ પ્લસ. અને એનું સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકાય, એચ પ્લસ વત્તા એચ ટુ ઓ ગીવ્સ એચ થ્રી ઓ પ્લસ. આ તમને ખાલી સમજ પડે એટલા માટે લખીને બતાવું છું. આમ તો પ્રવૃત્તિમાં મેં તમને સમજાવેલું જ છે. સમજ પડે વિદ્યાર્થી મિત્રો કે આ એચ સી એલની એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની પાણી સાથે પ્રક્રિયા થાય છે, તો હાઇડ્રોક્લોરિક એસિડનું આયનીકરણ થાય છે, એચ પ્લસ આયન અને સી એલ માઇનસ આયન છૂટા પડે છે, આ એચ પ્લસ આયનનું સ્વતંત્ર રીતે અસ્તિત્વ હોતું નથી, આથી આ એચ પ્લસ આયન એ એચ ટુ એટલે કે પાણીના અણુ સાથે જોડાય છે, એની સાથે સંયોજાય છે અને એચ થ્રી ઓ પ્લસ આયન બનાવે છે. સમજ પડે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આ જવાબમાં આપણે આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આમ એચ સી એલના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થાય છે, માટે એચ સી એલ એસિડ છે તેમ કહી શકાય. હવે આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, એનએઓએચ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે એટલે કે એનએઓએચની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો એનએ પ્લસ અને
ओएच माइनस एट्ले हाइड्रोक्साइड आयन आयन उत्पन्न थाय छे। आम एनएओएचनो पानी में द्रावण बनावामां आवे एट्ले के एनएओएचनी पानी साथे प्रक्रिया थाय छे अने ओएच माइनस एट्ले के हाइड्रोक्साइड आयन उत्पन्न थाय छे। माटे एनएओएच ए बेज छे तेम कही शकाय। समझ पड़े विद्यार्थी मित्रों? फरीथी कहूँ छूँ के एनएओएचना जलीय द्रावण में ओएच माइनस एट्ले के हाइड्रोक्साइड आयन उत्पन्न थाय छे माटे एनएओएच बेज छे तेम कही शकाय। समझ पड़े विद्यार्थी मित्रों? ख्याल आव्यो ने? हवे विद्यार्थी मित्रों अहीं आपणा माटे एक नवो शब्द आवे छे आल्कली। कदाच तमे धोरण 9 शब्द सांभळ्यो हशे, एना विशे थोड़ो घणो कदाच शीख्या पण हशो। हवे विद्यार्थी मित्रों आ आल्कली एटले शू, आल्कली शू छे? तो विद्यार्थी मित्रों याद राखवानो के आल्कली ए पाणीमां द्राव्य बेज छे। तो विद्यार्थी मित्रों अहीं याद राखवानो के बधा ज बेज पाणी में द्रव्य होता नथी। फरीथी कहूँ छूँ, ध्यान आपो के बधा ज बेज पाणी में द्रव्य होता नथी, मात्र आल्कली ज एक एवो बेज छे के जे पाणी में द्रव्य होय छे। मात्र आल्कली ज एक एवो बेज छे के जे पाणी में द्रव्य होय छे। एटले आल्कली ए शू छे? तो याद राखवानुं के आल्कली ए पाणी में द्रव्य बेज छे। हवे विद्यार्थी मित्रों आ आल्कली एटले के पाणी में द्रव्य बेज ए केवा गुणधर्म धरावे छे? तो याद राखवानो विद्यार्थी मित्रों के आल्कली एटले के पाणी में द्रव्य बेज ए स्पर्शे साबु जेवा चीकणा होय छे। केवा होय छे? तो स्पर्शे साबु जेवा चीकणा होय छे। अने बीजो गुणधर्म छे के ते स्वादे तूरा होय छे अने क्षारीय होय छे। समझ पड़े विद्यार्थी मित्रों? टूंका प्रश्न में पूछी शकाय कि आल्कलीना गुणधर्म लखो। तो जवाब लखी शकाय कि आल्कलीना गुणधर्म बे छे। पहलो गुणधर्म के ते स्पर्शे साबु जेवा चीकणा होय छे अने बीजो गुणधर्म के ते स्वादे तूरा अने क्षारीय होय छे। एटले के पाणी में जे बेज द्रव्य छे ते स्पर्शे साबु जेवा चीकणा होय छे अने स्वादे तूरा अने क्षारीय होय छे। जेमां उदाहरण तरीके एनएओएच एटले के सोडियम हाइड्रोक्साइड, केओएच एटले के पोटेशियम हाइड्रोक्साइड लई शकाय। समझ पड़े विद्यार्थी मित्रों? एटले के सोडियम हाइड्रोक्साइड तेमज पोटेशियम हाइड्रोक्साइड ए आल्कली छे, एटले के पाणी में द्रव्य बेज छे। हवे विद्यार्थी मित्रों अहींया याद राखवानुं टूंका प्रश्न में एमसीक्यू में के खाली जगह में पूछी शकाय के एसिड अने बेजनी पाणी में ओगळवानी प्रक्रिया उष्माक्षेपक प्रक्रिया छे। फरीथी कहूँ छूँ के एसिड अने बेजनी पाणी में ओगळवानी एटले के पाणी में द्रव्य थवानी प्रक्रिया उष्माक्षेपक प्रक्रिया छे। समझ पड़े ने विद्यार्थी मित्रों? खाली जगह में के टूंका प्रश्न में के एमसीक्यू में पूछी शकाय। अने बीजू ए याद राखवानुं के एसिड अने बेजने पाणी में मिश्र करता तेमना द्रावणनी सांद्रता में घटाड़ो थाय छे। एटले के एसिड में अथवा तो बेज में जो पाणी उमेरवामां आवे तो तेमना द्रावणनी सांद्रता घटी जाय छे। बीजा शब्दमां कही देवुं कही शकाय के एसिड अने बेजने पाणीमां मिश्र करवामां आवे तो तेमना द्रावणनी सांद्रता घटी जाय छे। समझ पड़े विद्यार्थी मित्रों? चलो विद्यार्थी मित्रों हवे आपणे आगळ जईए तो आपणा माटे एक नवो टॉपिक आवे छे मंदन प्रक्रिया। मंदन प्रक्रिया एटले के मंदन एटले शू? बीजा शब्दमां कहीए तो मंदन प्रक्रिया कोने कहे छे? तो विद्यार्थी मित्रों याद राखवानुं के एसिड अथवा बेजने पाणी साथे मिश्र करवामां आवे तो तेना एकम कद दीठ आयनो जेमां H3O प्लस अथवा तो OH माइनस ની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે। સમજ પડે વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું કે જ્યારે એસિડ અથવા તો બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે એના એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયન અથવા તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે। આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે। અને આવા એસિડ અથવા આવા બેઝને મંદકૃત એસિડ અથવા બેઝ કહે છે।
એટલે એસિડ હોય તો મંદકૃત એસિડ અને બેઝ હોય તો મંદકૃત બેઝ. સમજ પડે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એસિડ અથવા તો બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે તો તેના એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયન અથવા તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. જો એસિડ હોય તો આવા એસિડને મંદકૃત એસિડ કહે છે અને જો બેઝ હોય તો આવા બેઝને મંદકૃત બેઝ કહે છે. સમજ પડે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો ને? એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા સાંદ્ર નાઇટ્રિક એસિડને પાણીમાં ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે તો તેની સાંદ્રતા ઘટે છે અને અંતે દ્રાવણ મંદ બને છે, એટલે કે એસિડિક દ્રાવણ મંદ બને છે. ફરીથી કહું છું, ધ્યાન આપો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો સાંદ્ર નાઇટ્રિક એસિડને પાણીમાં ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે તો તેની સાંદ્રતા ઘટે છે અને જે દ્રાવણ બને છે દ્રાવણ મંદ દ્રાવણ બને છે. સમજ પડે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો ને? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો એક નાનો પ્રશ્ન શીખવાનો છે. પ્રશ્ન કંઈક આવો છે, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને એવું કહે છે કે સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ પ્રાપ્ત કરવો હોય અથવા તો સાંદ્ર એસિડને મંદ કરવું હોય તો શા માટે સાંદ્ર એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે? સાંદ્ર એસિડમાં પાણી કેમ નથી નાખવામાં આવતું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સાંદ્ર એસિડને મંદ કરવો હોય એટલે કે સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ મેળવવું હોય તો સાંદ્ર એસિડને પાણીમાં નાખવામાં આવતું હોય છે, પરંતુ સાંદ્ર એસિડમાં પાણી નાખવામાં આવતું હોતું નથી. નાખીએ તો ચાલે, પરંતુ સાંદ્ર એસિડમાં પાણી નાખવામાં આવતું હોતું નથી. તો આવું કેમ? તો એનો જવાબ આપણે આ પ્રશ્નમાં શીખવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. એટલે કે જો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો એ દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે એ ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને એને હિસાબે દાજી પણ શકાય છે. ક્યારેક અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. એટલે કે જો વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એ સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ જતું હોય છે. આથી એસિડને પાણીમાં ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે અને પરિણામે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી હોતું, એટલે કે કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી હોતી. સમજ પડે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી આ પ્રશ્નનો જવાબ ઝડપથી એકવાર રિપીટ કરી દઉં છું તો દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાન આપશે. વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન કંઈક આવો છે કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા એ મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને એને કારણે દાજી પણ શકાય છે. ક્યારેક અતિશય ઉષ્મા ઉત્પન્ન થાય તો આ અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડમાં પાણી ઉમેરવાને બદલે જો એસિડને પાણીમાં ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે અને પરિણામે કોઈ હાનિ થતી નથી હોતી.
समझ पड़े विद्यार्थी मित्रों, ख्याल आव्यो ने? तो विद्यार्थी मित्रों, आज आप अहीं सुधी राखी छे।